એક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચની. હવે ભરૂચમાં પણ વિદ્યાર્થીઓ કરી શકશે MBBS. ભરૂચ જિલ્લામાં 150 સીટની મેડિકલ કોલેજની પરવાનગી મળી ગઈ છે. ભરૂચમાં એન્જિનિયરિંગ કોલેજ છે, પરંતુ હવે અહીંયા વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ પણ કરી શકશે. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે MBBS કોલેજની શરૂઆત કરવાની કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. ભરૂચ જિલ્લામાં ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ખાતે અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે MBBSની 150 બેઠક પ્રવેશ પ્રક્રિયાની મંજૂરી દિલ્હી દ્વારા મળી છે. ભરૂચમાં હાલ સિવિલનું સમગ્ર કાર્ય રુદ્રાક્ષ એકેડમી પ્રાઇવેટ લિમિટેડ વડોદરા સંચાલન કરે છે. અહીં આપનાર દર્દીઓને વધુ પડતી સારવાર અર્થે સુરત અને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, પરંતુ આગામી સમયમાં જે દર્દીઓ સુરત કે વડોદરા સુધી ધક્કા ખાતા હતા તેઓને અહીં ભરૂચ ખાતે જ તમામ સુવિધાઓ મળી રહેશે તેવું ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું છે. તેમજ મેડિકલ કોલેજની ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. ભરૂચને અંતે ડૉક્ટર કિરણભાઈ સિંહ પટેલ મેડિકલ કોલેજની પરવાનગી આપણને મળી ગઈ છે. ગઈકાલે જ આપણને આ સમાચાર નેશનલ મેડિકલ કાઉન્સિલ ન્યૂ દિલ્હી હેલ્થ પોલિસી 2016 અંતર્ગત ભરૂચની જે મેડિકલ કોલેજની જે માંગણી હતી એ સ્વીકારી છે. આ જ વર્ષથી આપણો અભ્યાસક્રમ ભરૂચ મેડિકલ કોલેજનો શરૂ થનાર છે અને 150 જેટલી સીટ આપણને આ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષે પ્રાપ્ત થઈ છે. એ ખરેખર ભરૂચ માટે ગૌરવની વાત છે. ભરૂચ ઔદ્યોગિક રીતે સંપૂર્ણ વિકસિત જિલ્લો. આપણી પાસે એન્જિનિયરિંગ, આર્ટ્સ, સાયન્સ, એગ્રીકલ્ચર આમ તમામ ક્ષેત્રની એમ કહેવાય કે આપણી પાસે અભ્યાસક્રમો કે કોલેજો આપણી પાસે હતી, પણ આપણી માંગણી હતી કે આપણા ભરૂચમાં જ્યારે વિકસિત જિલ્લો હોય ત્યારે મેડિકલ કોલેજ પણ હોવી જોઈએ. અને આ માંગણી આપણી રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી એ જે તે 2016ની અંદર આપણે માંગણી કરી હતી. અને આ માંગણી જ્યારે હકીકત વાસ્તવની અંદર સ્વીકારાય છે ત્યારે એક ભરૂચના પ્રતિનિધિ તરીકે હું ત્રણેયનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. બીજું, ચેનલના માધ્યમથી જણાવવાનું કે મેડિકલ કોલેજ મળવાથી હવે જે સિવિલની અંદર પણ સિવિલ આખી એ જ રુદ્રાક્ષ જે એ લોકોની એકેડેમી છે એ લોકોને આપણે સોંપી છે, પણ સારવાર આપણને વિનામૂલ્યે જ અત્યારના જે સરકારી ધારાધોરણ